ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેતીના કંઈક નવા પ્રયોગો, ખેતીમાં કંઈક નવું જાણવા માટે આપણે સતત ને સતત એ પ્રયત્નશીલ છીએ. ત્યારે આજે અમારા વિસ્તારના અને કહેવાય ને ભાઈ સહકારી ક્ષેત્રના આગેવાન એવા અમારા પ્રગતિશીલ ખેડૂત અને અમારા મિત્ર, એમની મુલાકાત જે છે એ લેવાનો મોકો આજે અમને મળ્યો છે. ત્યારે આપણે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વાત કરીએ. મોટાભાઈ, તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ ખેમરાજભાઈ ગઢવી, રોહડિયા સરનેમ છે મારી. અને હું ગુંદાળા સહકારી મંડળી છે, જે જૂથ સહકારી મંડળી છે એમાં ત્રણ ગામ છે, ગુંદાળા, ખડકાણા અને ભોયરા, એ મંડળીના પ્રમુખ તરીકે સેવાઓ આપું છું. ખેડૂતોને વધુમાં વધુ કઈ રીતે ફાયદો થાય એને વધુમાં વધુ જે ધિરાણ છે એ વગર વ્યાજનું ધિરાણ પણ સરકારશ્રી દ્વારા આપે છે, એ અમે મંડળી દ્વારા દરેક ખેડૂત સુધી પહોંચાડી અને ખેડૂતોને એનો ફાયદો અપાવીએ છીએ. હા, બરાબર. જેના કારણે દરેક ખેડૂતને કોઈ સામાન્ય રીતે કોઈના સાવકાર પાસે અથવા બીજી કોઈ એવી વ્યક્તિઓ પાસેથી ન લેવું પડે કે જેના કારણે આપણે જોઈએ છીએ કે ભવિષ્યમાં સુસાઇડના કેસ થતા હોય છે, આત્મહત્યા કરવી પડે એવા પોઝિશન હોય છે, બહુ હેવી વ્યાજ હોય છે. તો એના બદલે વગર વ્યાજનું જે ધિરાણ 3 લાખ સુધીનું અમે આપીએ છીએ એ અમારી મંડળી દ્વારા અમે આપીએ છીએ. બરાબર છે. બીજું જે છે એ પ્રવીણભાઈ, કે આપણા વિસ્તારની અંદર જે સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્રનું એક મોટું જબરું જે છે એ કામ, અને એ કામ એટલે કોઈના ઘેરે આપણે જોઈએ છીએ તો જે અકસ્માત, અને અકસ્માતમાં જે છે આપણી મંડળીઓ હંમેશા જે છે એ કહેવાય ને ગુજરાતમાં અવ્વલ નંબરે છે. તો એની અંદર જે છે તમે કેવી રીતનું કામ કરો છો? કોઈના ઘરે આવો પ્રસંગ ન બને પણ જ્યારે બનવા સંજોગ બને છે ત્યારે સહકારી ક્ષેત્ર જે છે એ રાજકોટ જિલ્લાનું જે છે એ ખેડૂતોની પાસે ઊભું રહે છે, આવું અમે વારંવાર જે છે જાણીએ છીએ અને સતત એનો અનુભવ પણ કરતા રહેલા છીએ. તો એમની પાછળનું શું કારણ ને કેવી રીતનું તમે કામગીરી કરો છો? અમારી મંડળીમાં એટલે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની નીચે જેટલી મંડળીઓ આવે છે એ મંડળીઓમાં લોન લેનાર તમામ સભ્યોને અમે જે ધિરાણ આપીએ છીએ એની સામે 10 લાખનું અમે એનું વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ. એ પાર્ટીએ ભરવાનું રહેતું નથી, એટલે કે ખેડૂતે ભરવાનું રહેતું નથી, અને અકસ્માતે 10 લાખનું રિસ્ક કવર કરીએ છીએ. હા, બરાબર. અને કોઈ પણ ખેડૂતને આકસ્મિક કોઈ પણ કે જે એના વશમાં નથી એ પ્રકારનું મૃત્યુ થાય તો અમે એને 10 લાખ ઉભા ઉભા આપી દઈએ છીએ, અને દરેક ખેડૂતને એનો અત્યાર સુધીમાં અમે લાભ આપેલો જ છે અને કાયમી આપતા રહેશું. બીજું, અમે હજી એનાથી પણ આગળ વિચારીએ છીએ કે જેમ યુનિયન બેન્કે એના સભાસદો માટે એક નવી યોજના જાહેર કરેલી છે તો એ યોજનામાં 30 લાખ સુધીનું ધિરાણ આપવામાં, ધિરાણને એનું રિસ્ક ઉઠાવવા માટેની જે વાત છે, તો અકસ્માતે જો મૃત્યુ થાય તો 30 લાખ સુધીનું અમે એને વળતર ચૂકવશું એવો અમારો પ્રયાસ છે. બહુ સરસ. એ સિવાય જે છે એ અત્યારે જે સહકારી ક્ષેત્રે જે છે એ જે કામગીરી કરવાની થાય અને એમાં જે છે એ ખેડૂતોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ એક આરવાર કરી દો. સહકારી ક્ષેત્રમાં મારી દરેક ખેડૂત સભાસદોને વિનંતી છે કે જો એ રેગ્યુલર ધિરાણ લઈ અને દર વખતે રેગ્યુલર પાછું જો એ ચૂકવી દે તો એને આમ ગણો તો અત્યારે જે સરકારની યોજના છે એ મુજબ એક લાઈફ ટાઈમ એને માનો કે 3 લાખ સુધીનું ધિરાણ, કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ છે એનું ધિરાણ 3 લાખની મર્યાદા છે, પણ 3 લાખ સુધીનું જે ધિરાણ છે એ અમે વગર વ્યાજનું એને આપીએ છીએ. બરાબર છે. એટલે કોઈ પણની પાસે એને ક્યારેય હાથ લાંબો ન કરવો પડે. જે ખેડૂત છે એને બિયારણ, ખાતર કે જે કાંઈ ખર્ચ થતા હોય, દવાઓ, એ ખર્ચા માટે એને ઉપયોગી થાય એટલે વગર વ્યાજનું 3 લાખ એટલે આમ ગણો ને તો તમે દાખલા તરીકે 1% વ્યાજ ગણો. સામાન્ય રીતે બેંક છે માનો કે કોઈ પણ બેંક 1% વ્યાજ લેતી હોય છે તો 3 લાખના મહિને 3000 થયા અને 36000 રૂપિયા 12 મહિને થાય તો એટલો ફાયદો તો અમે સીધો ખેડૂતને આપીએ છીએ એ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અને સરકારશ્રી દ્વારા જે નાબાર્ડની યોજનાઓ છે એ રીતે એની ગાઈડલાઇન મુજબ અમે એ ધિરાણ આપીએ છીએ અને એનો લાભ ખેડૂતોએ વધુમાં વધુ લેવો જોઈએ અને રેગ્યુલર ભરે, રેગ્યુલર જો એ ચાલુ રાખે તો એને કાયમી આ લાભ મળતો જ રહે છે. એટલા માટે અમે તો અપીલ કરીએ છીએ દરેક ખેડૂત મિત્રોને કે ભાઈ તમે આ એટલું જો તમે ધ્યાન રાખી અને રેગ્યુલર ધિરાણ લઈને રેગ્યુલર ભરો તો તમને કાયમી 3 લાખ રૂપિયા વગર વ્યાજના બેંક તરફથી આપવામાં આવે છે. સરસ. હવે અત્યારે જે છે અત્યારનો જે ખેડૂતોનો જે ક્રેઝ છે ગાય આધારિત ખેતીનો તો એ વિશે જે છે તમે શું કહેવા માગો છો? ગાય આધારિત ખેતી માટે દરેક જુદી જુદી સંસ્થાઓ, તમારા જેવા મિત્રો પણ ખૂબ પ્રયત્ન કરી
અને ગાય આધારિત સફળ ખેતી થાય એ માટેના પ્રયત્નો કરે છે. આપણા આચાર્ય દેવવ્રતજી જે આપણા રાજ્યપાલ છે એ પણ એમના ઘરે આજે એક ગાય રાખી અને પોતે ગાયનું દૂધ ઘી અને એનો યુઝ કરે છે. છાણ છે એનું જે લીપણ થાય એના કારણે છે રોગચાળો થતો નથી. અત્યારે આ કોરોના મહામારીમાં પણ જો ગાયની સાથે રહી અને જે માણસોએ કામ કરેલું છે એમાં ઓછામાં ઓછું કોરોનાની અસર થઈ છે એવું મારું વ્યક્તિગત પણ માનવું છે. મેડિકલ સારવાર તો બધી છે જ, પણ ગાયમાં જેટલી શક્તિ છે એટલી અત્યારે ક્યાંય કોઈ બીજા પશુઓમાં જાનવરોમાં નથી. એવી ગાયની જો ધ્યાન રાખી અને એની ખેતી કરવામાં આવે, એના મળમૂત્ર જે છે ગૌમૂત્ર છે એનો પણ યુઝ કરવામાં આવે, એમાંથી જુદી જુદી ઔષધિઓ પણ બને છે અને આપણે જે રાસાયણિક દવાઓ નાખવી પડે છે એના બદલે એ ગૌમૂત્રનું જે માનો કે જીવામૃત બનાવી અને આપણે જો એનો ઉપયોગ કરીએ તો એક ગાયથી મિનિમમ 30-32 વીઘા સુધીની ખેતી થઈ શકે એવા મારો અનુભવ કહે છે. એટલે જો એ દરેક ખેડૂત છે એ મિનિમમ 1-5 સુધીની માનો કે જો એમની અનુકૂળતા મુજબ ગાયો રાખે અને કાર્ય કરતા હોય તો એને ભવિષ્યમાં ખેતી તો સારી થાય જ, પણ ગાયોનું પણ પાલન થાય અને ભવિષ્યમાં તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. એટલા માટે પર્સનલ અપીલ કરું છું કે ભાઈ ગાય આધારિત જે ખેતી થતી હોય એ કરીએ અને એમાં સરકારશ્રી પણ જુદી જુદી રીતે એમની જે યોજનાઓ છે એનો લાભ આપતી જ હોય છે. તો દરેકને પર્સનલ અપીલ છે અને ભાઈ શ્રી ખેતીવાડી અધિકારી મૂળિયા સાહેબ છે એ તો દર વખતે એમની કિસાન સફર યોજનામાં અવારનવાર એમના પ્રયત્નો ચાલુ જ હોય છે. જ્યાં પણ મોકો મળે ત્યાં એ પોતે એનો સંદેશો આપે છે. ખરેખર તો કોઈ માણસ એની નોંધ લે છે કે નહીં એ જોયા વગર માણસે સતત પોતાના પ્રયત્નો કરી અને સંદેશો આપવો એ જ બહુ મહત્ત્વની વાત છે. એટલે એ જે કરે છે એના માટે તમને લાખ લાખ ધન્યવાદ. બાકી તો આ જે સૌરાષ્ટ્રનો એરિયા છે, આ હિંગોળગઢ ને વિછા તાલુકાનો એરિયા છે, આમ ઊંધી રકાબી મૂકીએ એ ટાઈપના હાવ હાઇટ ઉપર છે. હિંગોળગઢ અને ગિરનાર એની બેની હાઇટ સરખી છે એટલે આટલી હાઇટ ઉપર પાણી તો પાણીના સોર્સિસ બહુ ઓછા હોય, પણ એવા સંજોગોમાં સૌની યોજના દ્વારા પણ જો અહીંયા હાઇટ ઉપર પાણી પહોંચાડી અને આજુબાજુની નદીઓને અથવા તળાવોને એક વાર જો ભરી દેવામાં આવે તો ખેતી ઉત્તમ ખેતી થઈ શકે અને લોકોને આત્મનિર્ભર બની શકે. સાથે સાથે અત્યારે જે નોકરીઓના પ્રશ્નો છે એ પણ ન થાય અને લોકોને એક સારી રીતે ખેતી કરી શકે. જેટલી જેની પાસે જે જમીન છે એમાં જો પાણી હોય અને આ ગાય આધારિત ખેતી થાય તો તંદુરસ્ત સમાજ તો થાય, પણ સાથે સાથે કરોડો રૂપિયાનું ઊંડિયામણ પણ બચે. આપણે વિદેશથી જે રાસાયણિક ખાતરો લાવીએ છીએ એ પણ ઓછા થાય અને જીવામૃત અને ગાય દ્વારા ખેતી કરીએ અને તંદુરસ્ત અને આયુર્વેદિક અનાજ ઉત્પાદન થાય, બીજી ચીજવસ્તુઓ શાકભાજી રીતે ઉત્પાદન થાય અને ભવિષ્યમાં તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એવી એક મારી અપીલ છે અને એ રીતે બધા ખેતી કરે એવી સૌને અપીલ છે. જોયું ને ખેડૂત મિત્રો કે આ જે છે એ આપણા ખેડૂત જે છે પ્રગતિશીલ ખેડૂત અને સહકારી આગેવાન પ્રવીણદાન ગઢવી કે એમણે જે છે એ આપણને એવી સરસ મજાની વાત કરી કે ભાઈ ગાય આધારિત ખેતી જે છે એ આપણે ભવિષ્યના સમયગાળાની અંદર પણ જે છે એ બધાએ અપનાવી જોઈએ છે. કારણ તો કે તંદુરસ્ત સમાજ, જો તંદુરસ્ત સમાજ હશે તો જ જે છે એ તંદુરસ્ત રાષ્ટ્ર બનશે અને રાષ્ટ્ર બનશે તો જ જે છે આપણે વિદેશની ઉડિયામણ જે આપણે આપણું જાય છે દેશનું એ આપણે બસાવી શકશું અને સાથે સાથે આપણા દેશને આત્મનિર્ભર જે છે એ આપણે બનાવી શકશું એવો સરસ સંદેશો એ આજે આપને પ્રવીણભાઈ આપ્યો. પ્રવીણભાઈ કિસાન સફર ટીમને પણ જે છે એમણે બિરદાવી છે કે ભાઈ એમણે જે છે એ કિસાન સફર ટીમ પણ જે છે ઘણું બધું આ વિસ્તારની અંદર કામ કરે છે એવું પણ જે છે એમણે કીધું. તો પ્રવીણભાઈ તમારો જે છે એ કિસાન સફરની ટીમ વતી એ ફરી વાર તમારો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આજે આપે મારી વાળીએ મુલાકાત લીધી અને મને પણ એક બોલવાનો મોકો આપ્યો લોકો સુધી આ વાત પહોંચે અને એ વાતમાં એ વાતનો દરેક માણસો કાંઈક એનો સાર સમજી અને એનો જો સદુપયોગ કરે તો હું પણ એ કાર્યમાં આપના આવા શુભ કાર્યમાં નિમિત્ત માત્ર બનું એનો મને પણ આનંદ થશે અને ભવિષ્યમાં આપની સાથે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપ કહેશો ત્યારે અમે સાથે રહી અને લોકો સુધી આ મેસેજ આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું. ફરી વાર પ્રવીણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે જેમણે જે છે કીધું કે અમારી જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ. અમારે જે છે એ આવા હુંકારની જ ખાલી જરૂરિયાત હોય છે અને આવો હુંકાર એ અમને તમારા જેવા પીઢ આગેવાનનો મળતો હોય તો જે છે અમારે કાંઈ મૂંઝાવાનું હોતું નથી. સરસ. તો પ્રવીણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.